અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ફરી ભડકો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન રવજીભાઈ વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામું. ધારાસભ્ય જેવી કાકડિયાએ ભાજપનો ખેસ પહેરાવી આવકારતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષને રામરામ કરી ભાજપ પક્ષમાં જોડાઈ રહ્યા છે, ત્યારે થોડા દિવસ પહેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર સહિત કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે, ત્યારે હવે બગસરા તાલુકાના હાલરિયા ગામના વતની અને અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન રવજીભાઈ વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ઘરમારો જોવા મળી રહ્યો છે. ત્યારે રવજીભાઈ વાઘેલા ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડિયાએ ભાજપનો ખેસ પહેરાવી આવકારતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર ચિરાગભાઈ પરમારના અર્થાગ પ્રયત્નોથી અનેક કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે, ત્યારે ફરી કોંગ્રેસ પક્ષમાંથી અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલ રવજીભાઈ વાઘેલાએ વિધિવત ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડિયાએ ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા. અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી. આજે હું વિધિવત રવજીભાઈ વાઘેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરેલી, જે રાષ્ટ્રીય નેતૃત્વ મોદી સાહેબ, જે રામ મંદિરનો છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો, રામ મંદિર બન્યું અને એની જે રામ મંદિર બન્યું એની સાથે હું લાગણીથી જોડાયેલ છું અને એ રામ મંદિર બન્યું એના અન્વયે હું આજે કાયદેસર ભાજપમાં જોડાય અને કોંગ્રેસમાંથી રાજીનામું